नमस्कार, हूँ छू चांदनी अने आप જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। સાંતલપુર પંથકમાં વહીવટી તંત્રે અગરિયાઓની જાણ બહાર, નર્મદાનું પાણી છોડતા મીઠા ઉદ્યોગને થયું લાખોનું નુકસાન। અગરિયા હિતરક્ષક સમિતિએ પાણી ન છોડવા તંત્ર સમક્ષ કરી હતી રજૂઆત। કલેક્ટરના આદેશને ગોળીને પી જતા નર્મદા નિગમના અધિકારીઓ। પાટણના ઢોરવાડામાં પાલિકા તંત્રની નિષ્કાળજીને કારણે 12 ગાયોની હાલત બની દયનીય। ઢોરના માલિકો પાલિકા તંત્રને લીધી અવળે હાથે। પાટીપા દરવાજાના ઢોરવાડામાં ઘાસ કે પાણીની સુવિધા ઉપલબ્ધ ન કરાતા ઢોરોના માલિકોમાં જોવા મળ્યો રોષ। અને પાટણમાં પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવાર દ્વારા રોજના બનાવે છે 5000 પતંગો। ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પતંગ બને છે પાટણમાં। તો જિલ્લા રોજગાર કેન્દ્રના અધિકારીઓ દ્વારા વ્યવસાયને પ્રોત્સાહન મળે તો આવા લોકોને મળી રહે રોજગારી। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। 12 માર્ચ 1930 નો ઐતિહાસિક દિવસ ભારતની આઝાદી માટે મહત્વનો બની રહ્યો હતો, કારણ કે આ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી 78 લોકોની સાથે અંગ્રેજી સરકારે મીઠા પર લગાવેલા કરને નાબૂદ કરવા દાંડી યાત્રાની શરૂઆત કરી હતી। આ યાત્રા 320 કિલોમીટર અંતર કાપી 6 એપ્રિલ 1930 ના રોજ દાંડી મુકામે પહોંચી હતી, અને જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ મીઠાની ચપટી ભરી સંકલ્પ કર્યો હતો કે આજથી હું અંગ્રેજ સરકારના પાયાનો લૂણો લગાડું છું। અને આ આંદોલનના પગલે અંગ્રેજ સલ્તનત ડગમગી ઉઠી હતી, દેશમાં નવી ક્રાંતિના મંડાણ થઈ ચૂક્યા હતા। આંદોલન બાદ તે સમયના ભારતના તત્કાલીન ગવર્નર જનરલ ભગવાન ઇરવિન અને ગાંધીજી વચ્ચે સમજૂતી થઈ હતી। ત્યારબાદથી આ મીઠા પરનો કર નાબૂદ કરાયો, પરંતુ આઝાદીના 6 દાયકા પૂર્ણ થયા બાદ પણ મીઠાની જમીની હકીકત આજે પણ બેહાલ છે, આપણે આજે જોઈશું। સમગ્ર પાટણ જિલ્લામાં આજે કોઈ જ પ્રકારના મોટા ઉદ્યોગ ધંધા નથી। ખેતી પશુપાલન ત્યારબાદ પાટણ જિલ્લામાં જો કોઈ ઉદ્યોગ ચાલતો હોય તો છે એકમાત્ર મીઠાનો ઉદ્યોગ। દૂરથી હીરાની જેમ ચળકાટ આપતું આ મીઠું તેને પકવનારાઓ માટે ચામડી કાળી કરી દે છે, તે હકીકત આપણામાંથી કેટલાક જ જાણતા હશે। પાટણ જિલ્લામાં અંદાજિત મીઠું પકવતા 450 જેટલા કારખાના એટલે કે અગરો આવેલા છે। સાંતલપુરથી દક્ષિણ તરફ 4.5 કિલોમીટર પછી શરૂ થાય છે આ મીઠા અગરનો ઉદ્યોગ, જ્યાં સાંતલપુર તાલુકાના 16 જેટલા ગામોના અગરિયાઓ પોતાના બાપ દાદા વખતથી આ મીઠાના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। આ ગામડાઓની વાત કરીએ તો સાંતલપુર, રાજુસરા, રણમલપુરા, દહી ગામડા, આંતરનેસ, પીપરાળા, ગરામડી, તગા, છણુઆ વગેરે। આ જગ્યાએ પહોંચવા માટે કાં તો તમારે મોટરસાયકલનો સહારો લેવો પડે અથવા રણના વાહન ઊંટનો, કારણ કે લાખો રૂપિયાની મર્સિડીઝ કે અન્ય વીઆઈપી ગાડીઓનો કાફલો આ સ્થળે પહોંચી શકતો નથી। જો ચોમાસામાં કે અન્ય કોઈ પાણીની આફત આવે તો આરણમાં અગરિયાઓને પોતાના પગનો સહારો લઈને જ અગર સુધી પહોંચવું પડે છે। ત્યારે છેલ્લા 2 દિવસથી આ ઉદ્યોગ પાણીના પ્રશ્ને બરબાદી તરફ આગળ વધી રહ્યો છે, કારણ કે પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી સાંતલપુર તાલુકાના આતરનેસ ગામથી ખુલ્લા રણમાં છોડી દેવાયું છે। આ અંગેની જાણ વહીવટી તંત્રએ અગરિયાઓ સુધી ન પહોંચાડતા આ વિસ્તારના 150 થી 200 અગર એટલે કે કારખાનાઓને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રણની અંદર 200 ફૂટ જેટલો બોર બનાવી ખારા પાણીથી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા મીઠાને બનાવતા બનાવતા આ અગરિયાઓની ચામડી નકામી બની જાય છે, પરંતુ બાપ દાદાના ધંધો અને અન્ય કોઈ વ્યવસાયમાં પારંગતતા હાંસલ ન કરવાથી તેમને મજબૂરે મીઠું પકવવાનો વ્યવસાય કરવો પડે છે।
ત્યારે આ નર્મદાના પાણી માટે વહીવટીતંત્રને અગરિયા હિતરક્ષક સમિતિએ ન છોડવા જાણ કરી હોવા છતાં અને પાટણ કલેક્ટરશ્રીનો હુકમ હોવા છતાં પાણી છોડાતા કાળી મજૂરી કરીને પેદા કરતા મીઠાનો આ વ્યવસાય અગરિયાઓને આજે કડવો લાગી રહ્યો છે। આ અંગે સાતલપુરના અગરધારક સુમાર હાજીભાઈને પૂછતા તેમણે દબાતા સ્વરે પોતાને થયેલા નુકસાનની વિગત સ્કાય ન્યૂઝને આપી હતી। હાલ આ પાણી આવતા શું તકલીફો થઈ રહી? આ પાણી જે આવ્યું અમને ગળબડાનું પાણી છોડ્યા અમને કોઈ જાણ કરેલી નથી। આ પાણી અમને છોડ્યામાં ઓછામાં ઓછું અમને લાખ લાખ દોઢ દોઢ લાખ નો ખર્ચમાં અમે ગરી ગયા અગરિયા। એમાં શેઠિયા અમને ધીરણ આપી અને શેઠિયા છૂટા તમને ધીરણ અમે આલી દીધા હે। આ ખર્ચ બધું અમારા ઉપર જ પડે છે। જે નુકસાન કેટલું થયું અને કેટલા કારખાના અહીંયા આવેલા છે? એટલે કારખાના તો 450 થી 450 કારખાના સાહેબ છે। તો અમુક કોઈ જગ્યામાં નથી આવ્યા ને અમારે તો બધે ચારીકોરા પાણી ફરી વળ્યું। પછી ત્યાંથી ગામમાં આવવાના અમે 2-3 કિલોમીટર પાણી કાપી અને અમે કારખાના ભરવા આવીએ। આ કારખાનામાં અમે રહી અહીંયા છાપરા બનાવીએ અને ત્યાં કને આ છાપરાની સગવડ અમને પૂરી છાપરાની નથી હોતી। તો છોકરાને ઉપાડીને વરસાદ બીજો થાય કે પાણી આવ્યું એટલે અમે છોકરા ઉપાડીને 2-3 કિલોમીટર અમે બહાર નીકળીએ। ઓકે બરોબર। તો રાજુસરા ગામના વતની અને પરંપરાગત રીતે આ વ્યવસાય શીખેલા શેર મહમદે સ્કાય ન્યૂઝને પ્રત્યેક અગર દીઠ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું જણાવ્યું હતું। રાજુસરાથી ગામથી અમારે 15 કિલોમીટર દૂર રણ થાય છે અને નર્મદાનું કેનાલનું પાણી ચાલુ થઈ ગયું તે અમારે ઓક્ટોબરમાં અમારા કારખાના ચાલુ થઈ ગયા હતા અને અમારે કારખાના દીઠ 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે। સરકાર તરફથી અમારે કોઈ સહાય મળી નથી અને પરંપરાગતથી અમે ધંધો અહીંયા વાસાય કરીએ છીએ 20 થી 25 વર્ષ સુધી, પણ કોઈ સરકારનું અમને કોઈ મળી નથી અને સરકારે અમને કોઈ જાણ કરી નથી નર્મદા કેનાલનું પાણી ચાલુ છે એમ બરાબર। બાકી અમારે પીવા માટે રસ્તા માટે અમે પોતાનું અંગત રીતે ખર્ચ કરીને અને માર્ગ બનાવી અને પોતાનું ગુજરાન અમે ચલાવીએ છીએ। વાત માત્ર આટલીથી અટકતી નથી, પરંતુ આ અગરિયાઓએ સામાન ખરીદવા પગે ચાલીને 25 કિલોમીટર દૂર આવેલા સાતલપુર શહેરમાં જવું પડે છે, પરંતુ છેલ્લા 3 દિવસથી અચાનક જ નર્મદાના પાણી આ તમામ રસ્તાઓ ધોઈ નાખતા તેમણે પગે ચાલીને જ શહેર સુધી પહોંચવું પડે છે। આ પાણીએ અગરિયાઓના આવન જાવન માટેના તમામ રસ્તાઓ ધોઈ નાખ્યા છે, જેના કારણે પરિસ્થિતિ વિકટ બની ચૂકી છે। અગરિયાઓએ રણને ખૂંદતા ખૂંદતા માલ સામાનના હેરફેર માટે પાણી વચ્ચેથી પસાર થવું પડે છે। તો આ તકલીફ અંગે રાજા જુસમ અલી મહમદે પોતાની આપીતી અને આ ઉદ્યોગમાં કાળી મહેનત બાદ પણ પોષણક્ષમ ભાવો ન મળતા હોવાની જમીની હકીકત મીડિયા સમક્ષ રજૂ કરી છે। મારું નામ જુસમભાઈ અલી મહમદ રાજા છે, હું રાજુસરા રણ વિસ્તારમાં વીટું પકું છું અને નર્મદા કેનાલનું અમને જાણ કર્યા વગર પાણી આવી ગયું, એના કારણે રણની અંદર પાણી કારખાનાની અંદર પાણી ગરી ગયું એટલે 60-70 હજાર રૂપિયાનું મને નુકસાન પડ્યું અત્યારે હાલ। અને જો સરકાર જો સબસિડી દે તો ડીઝલમાં સબસિડી આપે તો બધાથી સારું, ટર્બાઇનમાં મશીનમાં સરકારી યોજના હોય તો એક તંબુ પેસીલ રહેવા માટે અને કેર, અને આ ઓછીતાનું પાણી આવે જો સરકારી પાણી ના વાદે તો મોટા મોટું સરકારનું આભાર। 450 કારખાના આવ્યા સાહેબ, 70-80 હજાર રૂપિયા હરેક કારખાનાથી ખર્ચ આવ્યું છે। કેટલું મીઠું પકવો છો તમે ટોટલ આખી સિઝનમાં? આખી સિઝનમાં 18,000 થી 20,000 બોરી। અને ભાવ કેવા મળે છે અત્યારે? 16 રૂપિયા ભાવ છે ને 18 રૂપિયા ભાવ છે, બે ભાવ છે। 16 રૂપિયા અમારા બોરના, 18 રૂપિયા જો પોતે ખુદ પોતે માલિક હોય પકવે। ત્યારે અફાટ રણની વચ્ચે પતિ મીઠું પકવવામાં વ્યસ્ત હોય ત્યારે પત્નીએ સ્વાભાવિક રીતે જ રણમાં ભોજન બનાવવા સહિતની જવાબદારી નિભાવવી પડે છે, પરંતુ મીઠાની હાડમાળીમાં પોતાના બાળકો ભણે છે કે શું કરે છે તેની જાણ તેમને પણ હોતી નથી અને જેના પરિણામે આજે આ ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાય પરિવારના બાળકો અભ્યાસ મેળવવામાં પણ પાછા પડી રહ્યા છે અને જેના પરિણામે આજે તેમના બાળકો અભ્યાસમાં પાછળ ને પાછળ જ રહે છે, તો કેટલાક બાળકો તો અભ્યાસ પણ કરી શકતા નથી। આ વિશે
અગરિયાઓની ગૃહિણી જનકબેને વધુ વિગતો કાયમીને આપી હતી. તકલીફ સાહેબ પડ્યા તો વર્તી આવી એટલે પાણી ભર્યું રણમાં આવવાનું અમારે પછી રહેવાનું રહેવા માટે. તમારા છોકરાને ક્યાં ભણવા મૂકો છો? ક્યાંય નહીં સાહેબ. નથી ભણતા? ના એ કે અને પાણી કરિયાણું ને ક્યાંથી લાવો તમે? સાંતલપુર. કેટલું થાય અહીંથી સાંતલપુર? કેટલા જવામાં કેટલો ટાઈમ લાગે? કેટલા મીટર હશે? આ તો થઈ માત્ર અત્યારે પડતી મુશ્કેલીઓ વિશેની. આવતીકાલે જોઈશું આજ અગરિયાઓની કાળી મજૂરી બાદ મળતા વેતનની અને સરકારી સહાયની. સમગ્ર સૃષ્ટિના રચિતા બ્રહ્મા વિષ્ણુ મહેશનું ત્રિગુણારૂપનું સ્વરૂપ એટલે ભગવાન દત્તાત્રેય. તેમના દર્શન માત્રથી લોકો ધન્ય બને છે ત્યારે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં ભગવાન દત્તાત્રેયની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવતી હોય છે. ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય જૂનાગઢમાં થયું હોવાનું મનાય છે. તેમના પાવન પગલા સાથે આજે ગિરનારની ટોચે ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ મેળવી ભક્તો ધન્યતા અનુભવે છે. ત્યારે દત્તાત્રેય જયંતિ નિમિત્તે સહેના ભદ્ર વિસ્તારમાં આવેલ દત્તાત્રેય મંદિર ખાતે દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દત્ત મંદિર ખાતે પાદુકા પૂજન અને દત્ત પૂજન કરવામાં આવ્યું હતું તેમજ ભક્તો દ્વારા દત્ત બાવનીના પાઠ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સહેની ધર્મપ્રેમી જનતા સહિત દત્તાત્રેય ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિસભર વાતાવરણમાં દત્ત જયંતિની ઉજવણી કરી હતી. સમાચારમાં સમસ્યા એક વિરામ લઈએ. એક વિરામ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડા 2-7 વર્ષના બાળકો માટે જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત રૂપિયા 180માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત રૂપિયા 90માં. બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ પાસે ભોયરામાં પાટણ. સેલ 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 XY લાઈફ. શું શેરવાની, વેસ્ટર્ન, બ્લેઝર, શોર્ટ, કુર્તા, કુર્તા પાયજામા, કુર્તા પેચીસ, ધોતી કુર્તા કે લીએ નવલિકા ડિઝાઇન વર્ક કલેક્શન, નવલી શૂટિંગ શોટિંગ, પીપલાસેર, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતન શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સ નો અદ્યતન શોરૂમ પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. દોસીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4-valve ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રસ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 HT, 150 CC, પલ્સર 135, 150, 180, 200, 220 CC હાજર સ્ટોકમાં મળશે. સ્થળ
शिवम बजाज शोरूम टीबी 3 रस्ता पासे पाटण। मोबाइल नंबर 9925151। बिग भारत वॉच कंपनी जहां इम्पोर्टेड वॉच परफ्यूम स्पोर्ट्स एंड चश्मा की विश्वास श्रेणी में अद्यतन शोरूम। अहीं आपने लेटेस्ट मॉडल की रिस्ट वॉच वॉल क्लॉक इम्पोर्टेड चश्मा અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ પ્રેમ મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ બિગ ભારત વોચ કંપની F5 તિરુપતિ માર્કેટ ભગવાડા દરવાજા પાટણ। કોટન બાય ફેશન ગેલેરી નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ। શર્ટ ટી શર્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ કેપરી પાર્ટી વેર કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ। चिल्ड्रन वेयर ने खरीदी पर 10% डिस्काउंट तेमज कॉटन बाय फैशन गैलरी में जेंट्स माटे पीटर इंग्लैंड ऑक्सनबर्ग जेहेम्प स्टैंड कॉफलर जूस रेड स्टोन जेवी कंपनी ना कपड़ा एक ज स्थल पर। 6-7 हरिदर्शन कॉम्प्लेक्स डीएसपी ऑफिस के सामने सिप्पू 4 रास्ता पाटण। पाटण जिला नो सैमसंग कंपनी नो एकमात्र शोरूम सैमसंग स्मार्ट कैफे। रुपया 1100 थी 51000 सुधी ना सैमसंग कंपनी ना मोबाइल टेबलेट कैमरा अने लैपटॉप ने दरेक रेंज उपलब्ध। सैमसंग स्मार्ट कैफे 7-11 मार्केट रिलायंस पेट्रोल कंपनी बाजुमा चांसमा दिशा हाईवे पाटण। पैटर्न हब मेंस वेयर रेडीमेड कपड़ा नो अद्यतन शोरूम। ऐसे न मुझे तुम देखो सीने से लगा लूंगा तुमको मैं चुरा लूंगा तुमसे दिल में छुपा लूंगा। ऐसे न मुझे तुम देखो सीने से लगा लूंगा तुमको मैं चुरा लूंगा तुमसे दिल में छुपा। पैटर्न हब मेंस वेयर नटाचर मेन रोड पाटण। तो पाटण नगरपालिका द्वारा शहरना जाहिर मार्गो पर वाहन चालकों ने ट्राफिक ने अड़चन रूप रस्ते रजाती गायों ने ढोर डब्बे पुरवानी कामगिरी वारंवार हाथ धराय छे ते सारी बाबत छे। परंतु पालिका तंत्र द्वारा ढोर डब्बे पुरायेली गायों ने ढोरोना वाड़ामां मुक्या बाद आ गायों माटे घासचारो पाणी के अन्य कोई सुविधा उपलब्ध न करवामां आवता आ गायोनी हालत दयनीय बनी जवा पामी छे। ત્યારે આજે શહેરના ફાટીપા દરવાજા પાસે આવેલા એક ગાયવાડામાં છેલ્લા 10 દિવસથી પાલિકા તંત્રના ઢોર ડબ્બાવાળાએ પકડેલી 12 ગાયોને આ ઢોરવાડામાં મૂકીને તેઓને ખાધા ખોરાકીની કોઈ સુવિધા ન આપતા ઢોર માલિકોનો રોષ આજે ચરમસીમાએ પહોંચ્યો હતો। તેરા ઢોર માલિકોએ પાલિકા તંત્ર સામે પોતાનો રોષ સ્કાય ન્યૂઝ સમક્ષ ઠાલવ્યો હતો। તમે ઢોર લાવો તો તમે ચારો બારો તો થોડો ઘણો 10,000 સીધા આયા પૂરી તમે તો કોઈ એક પૂરો લાખવા આયા 10,000 સી કે કોઈ જોવાય આવા ઘરે ઢોર મારી જાય વગેરે ગંદકી થઈ જાય ઢોકડા પર કોઈ પર એટલે આવા ડબ્બા પર તમે ભેંસો લાવીને ગાયો લાવીને પૂડો કોઈ ધણી તો અંભાર કોઈ કરતા નહીં પણ તમે મ્યુનિસિપાલિટી વાળા લાવો તો એક ગાયના 1500 રૂપિયા તમે સોડાવ ની લો
ટાઈમ ના થાય તો 1800 લે 800 રે તમે દંડે સેવત લ્યો પણ 1 રૂપિયો તમે રૂપિયાને કે પોચી બેન 4 લાખ આવો ગાયની જની છે ગાય છે એકરમ સરકાર દ્વારા ગૌરક્ષા માટે જીવદયા પ્રેમ્યો થકી અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા ઢોરવાડામાં પુરાયેલી આ ગાયો પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે તેમજ ઢોરના માલિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં પાલિકા તંત્રના કાનની સ્વિચ બંધ થઈ ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે આ અંગે ઢોરના માલિકે પોતાનો રોષ ઠાલવતા જણાવેલ કે નગરપાલિકા અને કસાઈ વચ્ચે શું ફેર છે જો અમારી ગાયને ઢોરવાડે પૂરી અને તેના બદલે 1500 રૂપિયા દંડ અને 100 રૂપિયા ખાધા ખોરાકીના વસૂલાશે તેની સામે અમારી ગાયોને ઘાસચારો કે પાણીની સગવડ પણ આપવામાં આવતી નથી એક બાજુ ટ્રાફિકની સમસ્યા હલ કરવાની વાતો કરતી રખડતા ઢોરો જો ડબ્બે પૂરવાની વાત કરતી હોય તો ડબ્બે પૂરવા કોઈને કેદ કરવું તો પછી એની માવજત પણ લેવાની જવાબદારી તો નગરપાલિકાની જ છે ને અને નગરપાલિકા વાળાની તો પછી એમને આ કરવું જ ના જોઈએ રખડતા ઢોર છે જે તે સ્થિતિમાં રાખવા જોઈએ એક બાજુ પબ્લિકને શું કાપતા તો સામે પ્રાણીનું પણ જોવું તો જોઈએ જ ને પાણીને થોડા મારવા મૂકી દેજો એમને ડબ્બે પૂરવી જોઈએ અને આ રીતે ડબ્બામાં પૂરતાથી મારો તો પછી કતલખાને મોકલી દે ને નગરપાલિકા કસાઈમાં નગરપાલિકામાં કોઈ ફેર રહે જ નહીં ને ત્યારે આજે આ ગાયો છેલ્લા 10 દિવસથી કણસતી હાલતમાં જીવી રહી છે શું નગરપાલિકા તંત્ર કોઈ પગલા ભરશે ખરું તો અંગે પાલિકા તંત્રના સિનિયર ક્લાર્ક રસિકભાઈ ભેલને પૂછતા તેઓ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી એના વિશે અમે એનું જે ગાયો આવે તે ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે અને જે ઢોરવાડામાં અત્યારે હાલ પાણીની વ્યવસ્થા નથી અને બધી ગંદકી છે ચારે તરફ તો એ માટે તમે કોઈ સાફ સફાઈની કામગીરી હાથ ધરવા માટે કોઈ કાર્યવાહી કરી આપણે ડબ્બાની અંદર શું અવારનવાર આપણે ઢોરો પૂરવામાં આવે છે એટલે કચરો પડે છે અને ડબ્બાને પણ અવારનવાર આપણે સફાઈ કરવામાં આવે છે ઢોરવાડાની વાત ઢોરવાડામાં કિચડ છે એકલો બરાબર તો એ કિચડની સાફ સફાઈ માટે તમે શું કામગીરી હાથ ધરી અત્યારે એના માટે અમારા વોર્ડ ઇન્સ્પેક્ટરને અને ધોને દોરવામાં આવે છે અને અવારનવાર એને સફાઈ કરવામાં આવે છે અને કદાચ અત્યારે કોઈ પ્રશ્ન એવો બન્યો હોય કે કિચડ થયો હોય તો એની આપણે સાફ સફાઈ કરાવી દઈશું પાટણ જિલ્લો બન્યા બાદ અનેકવિધ સરકારી કચેરીના નવીન સંકુલો અને શૈક્ષણિક સંકુલો કાર્યરત કરાયા છે ત્યારે પાટણ શહેર સહિત જિલ્લાના છેવાડાનો યુવાન વિદ્યાર્થી દેશની રક્ષા કાજે પોતાની કારકિર્દી બનાવવા લશ્કરમાં જોડાય તે માટે જિલ્લા મથક પાટણ ખાતે એનસીસી હેડક્વાર્ટરનું નિર્માણ કરવાની કવાયત હાથ ધરાઈ છે જેના ભાગરૂપે આજે અમદાવાદ એનસીસી ગ્રુપ કમાન્ડર બ્રિગેડર અરુણ હડગે અને મહેસાણના કર્નલ એ કે શિંગલ તેમજ અન્ય જવાનો પાટણની મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમિયાન તેઓએ પ્રથમ જિલ્લા સમાહર્તા જેવી વોરા અને પ્રાંત અધિકારી ભરત જોશીની મુલાકાત કરી તેઓ સાથે એક મીટિંગ કરી હતી જિલ્લા મથક પાટણ ખાતે એનસીસી હેડક્વાર્ટર કાર્યરત થાય તો પાટણ સહિત જિલ્લાના સરહદી વિસ્તારોમાં અભ્યાસ કરતા ધોરણ 8 થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકશે આ અંગે એનસીસી ગ્રુપ કમાન્ડરના બ્રિગેડર અરુણ હડગે પોતાના મંતવ્ય સ્કાયની સમક્ષ રજૂ કર્યા હતા એક એનસીસી બટાલિયન ખડા હોના હૈ ઉસકે લિયે મેં લેઝોન વિઝિટ કે લિયે આયા હું ક્યોંકિ ગવર્નમેન્ટ ને એક બટાલિયન એનસીસી યહાં પાટણ મેં સેંક્શન કિયા હૈ ઓર મેં અભી ફિલહાલ ડીસી સાહબ ઓર એસડીએમ સાહબ કો મિલકે ઉન્હોને હમારે લિયે પૂરા કોઓપરેશન દેને કે લિયે યે કિયા હૈ और मैं अभी जाके लैंड देखूंगा और जैसे ही हमारे पास ऑफिशियली सैंक्शन आ जाएगा वी विल रेज वन एनसीसी बटालियन कंसिस्टिंग ऑफ अराउंड 3,250 कैडेट्स इन पाटन डिस्ट्रिक्ट बेसिक एम इज टू कवर द एरिया ऑफ बैकवर्ड एरिया ऑफ पाटन डिस्ट्रिक्ट પાટણ ખાતે હેડક્વાર્ટરનું નિર્માણ કરવા ગ્રુપ કમાન્ડર અને પ્રાંત અધિકારીએ વિવિધ 3 જગ્યાઓના નિરીક્ષણ કર્યા હતા જેમાં ભદ્ર વિસ્તારમાં આવેલ સબજેલ સમાલપાટીની જગ્યા અને અગરા દરવાજા બહારની જગ્યાનું નિરીક્ષણ કરાયું હતું પાટણ ખાતે નિર્માણ થનાર હેડક્વાર્ટરમાં 3250 એનસીસી બટાલિયનની ટુકડી બનાવવામાં આવશે જેમાં તાલીમ પામેલા આ જવાનોને મિલિટરીમાં આવતી વિવિધ શાખાઓમાં નોકરીની સુવિધા ઉપલબ્ધ થશે તો હેડક્વાર્ટર્સના નિર્માણ બાબતે પ્રાંત અધિકારીએ પણ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી પાટણની મુલાકાતે ગ્રુપ કમાન્ડર અમદાવાદના બ્રિગેડિયર શ્રી એસ અર્ગે અને મહેસાણાના કમાન્ડિંગ ઓફિસર કર્નલ એ કે સિંગલ આવેલા છે એમનો મુખ્ય આશય છે કે હમણાં જ સરકાર દ્વારા પાટણ જિલ્લામાં એનસીસી હેડક્વાર્ટર શરૂ કરવાની પરવાનગી આપી છે તો એ સંદર્ભે સ્થળ નિરીક્ષણ અને પાટણની વિઝિટ લેવાનો હતો અત્રે પાટણ શહેરમાંથી 2-3 લોકેશન એમને બતાવવામાં આવ્યા છે જૂની સબજેલ સમાલપાટીની એક જગ્યા અને અગર પાસેની એક જગ્યા અમે બતાવી રહ્યા છીએ એમાંથી એ લોકો દ્વારા સિલેક્શન કરવામાં આવશે એ જગ્યા ઉપર
अमने हेडक्वाटर बनाने की परवानगी आप आ रीते सरकार द्वारा नक्की थे कि पाटण जिल्ला में एनसीसी हेडक्वाटर शुरू थाय हमें ब्रिगेडियर जणावी मुजब लगभग 3250 जेटला विद्यार्थी ने एम तैयार कर दर वर्षे लाभ अपना पाटण जिला ने खास कर पछात विस्तार बॉर्डर विस्तार युवा ने मैं समाचार में समय फरी एक विराम लो सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बाजार रोड पाटण तो अब हर गहना BIS मार्क देखकर ही लेना आंखों में सारवार माटे गढ़ी आंखनी हॉस्पिटल कंप्यूटराइज मशीन द्वारा आंखनी तपास RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકોમાં ફક્ત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે સર ગઢવી આંખની હોસ્પિટલ ગજાનન કોમ્પ્લેક્સ બીજે માળે બસ સ્ટેશન પાસે પાટણ સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈફ એસી શોરૂમ પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત બહેનો માટે ખાસ ઓફર રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં સેલનો રૂડું આંગણો XY લાઈફ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ મોબાઈલ નંબર 99799008048 મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો ઉદય લાકડું અને પ્લાયવુડથી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ ડાઇનિંગ ટેબલ કબાટ તિજોરી કબાટ ત્રિપોઈ કિચન સોફા સેટ સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર પાટણ સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સાથે પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતે પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત વિઝન રૂમ એક્યુપેશનલ થેરાપી સ્પીચ થેરાપી સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો દુખાવો વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો મોઢાનો લકવો બંને હાથ પગનો લકવો મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર અમારું સરનામું કેશવલાલ સેન્ટર અમી આંખની હોસ્પિટલની બાજુમાં જનતા હોસ્પિટલ રોડ પાટણ પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વડથંભી વણઝાર મંગલસૂત્ર સાડી શોરૂમ શુભ પ્રસંગે ઉઢમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે સૂત્ર સાડી શોરૂમ દોશીવી બજારની અંદર ખરાદીવાડા પાસે પાટણ શ્રી અંબે માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા એસી ક્લાસરૂમ વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં દૈનિક ટેસ્ટ સતત વાલી સંપર્ક ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા શૈક્ષણિક પ્રવાસનું આયોજન અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ રમતગમત માટે વિશાળ મેદાન વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ ધોરણ 9 ના પ્રથમ સેમિસ્ટરના તેજસ્વી સારલાઓ ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ ઉમે માતાજી સંકુલ મિત્તલ સોસાયટીની સામે પાટણ સેલ 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 XY લાઈફનું નવું નજરાણું
500-700 ની રેન્જના ડ્રેસ લઈએ, 3 ડ્રેસ ફક્ત ₹999, બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199, બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે, કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230માં, સેલનું રૂડું આંગણું XY લાઈફ એસી શોરૂમ બાબુના બંગલા પાસે જુના મસ્જિદની બાજુમાં પાટણ। जय जलाराम फटाकड़ा स्टोर लग्न प्रसंगे 1200 120 शॉट 240 शॉट તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાઈટીમાં સેવા કાસેની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર જલારામ કચેરીની બાજુમાં માં લક્ષ્મી માતાના મંદિર સામે નવાગંજ બજાર પાટણ પાટણ જિલ્લાનો આઈસીઆર પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઓમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી ખાંસી કાકડા દમ એલર્જી મસા તેમજ ચામડીના રોગો પેટના રોગો પથરી થાઇરોઇડ અને બાળ રોગ કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો સોરિયાસિસનો 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક A2 પહેલોમાં સિટી પોઈન્ટ પાટણ નવરાત્રી દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમન ઓસીએમ રેડ એન્ડ ટેલર ડોનિયર સિયારામ મયુર અરવિંદ કોટન આઇકોન લિનન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન બ્રિચિસ ધોતી સાફા ભાડે તથા વેચાણ મળશે સગાભાઈ શૂટિંગ શેટિંગ દુકાન નંબર 26 બગવા દરવાજા રોડ મ્યુનિસિપલ માર્કેટ પાટણ મોબાઈલ નંબર 9250553490 તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ ની અવનવી વેરાયટી જેવી કે કેક નાન ખટાઈ બ્રેડ બાજીના પાઉં પિઝા રોટલા ખારી અને ટોસ્ટ જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ ચોકલેટ ચિપ્સ ડાર્ક ચોકલેટ ચોકલેટ ગાર્નિશ સ્પેશિયલ ચોકલેટ સ્ટ્રોબેરી પાઇનેપલ ચોકલેટ પેસ્ટ્રી વ્હાઇટ પેસ્ટ્રી સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાન ખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ બદામ બિસ્કિટ જામ બિસ્કિટ ક્રીમ રોલ મળશે સ્થળ ગોલ્ડન બેકરી વલીબેના ડેલા પાસે પાટણ જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ પોસ્ટ ઓફિસ ની સામે રેલવે સ્ટેશન રોડ પાટણ લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં લગ્ન કંકોત્રી નો વિશાળ એસી શોરૂમ લગ્ન કંકોત્રી ની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોક માં જોવા મળશે આમંત્રણ કાર્ડ મુંડન કાર્ડ વાસ્તુ કાર્ડ અને રિવાય બોક્સ નું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગ માં સંતોષકારક કરી આપવામાં આવશે વિરામ બાદ આગળ વધી તો પાટણ સાઈના સોસાયટી વિસ્તારો અને મહોલ્લા પોળોમાં પાણીની પાઇપલાઇન લીકેજ થઈ જવાના બનાવો અવારનવાર બનતા હોય છે ત્યારે સાઈના ચાંસમાં હાઈવે રોડ પર આવેલ અંબાજી નેળિયા રોડ પર પીવાના પાણીની પાઇપલાઇનનો વાલ્વ લીકેજ થતા આ વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી આ ઉપરાંત નજીકમાં ચાલી રહેલા ઓવરબ્રિજના કામના કારણે વિસ્તારમાં કાદવ કિચડ છવાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારોની આવન જવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા આ સમસ્યાને તાત્કાલિક હલ કરવામાં આવે તેવી વિસ્તારના લોકોની માંગ છે પાટણ કલેક્ટર કચેરી ખાતે આજે ગુજરાત રાજ્ય માનવ અધિકાર સમિતિના 7 જેટલા સભ્યોએ વિવિધ માંગણીઓના મુદ્દે અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં અત્યાચાર ધારો 1989 અને તેના નિયમો 1985 નું અસરકારક અમલીકરણ અનુસૂચિત જાતિ અને આદિજાતિના લોકોના રક્ષણ માટે કરાય તે હેતુથી નાયબ પુરવઠા અધિકારીને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આ અંગેની વધુ વિગત સમિતિના સભ્ય સ્કાય ન્યૂઝને આપી હતી માનવ અધિકાર સમિતિ પાટણ જિલ્લા દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર ધારા અધિનિયમનું વ્યવસ્થિત અમલીકરણ થતું નથી તેને એનું વ્યવસ્થિત અમલીકરણ થાય ભોગ બનનાર લોકોને ન્યાય મળે સરકાર એના તરફે થોડું ધ્યાન દોરે એ માટે જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા
मुख्यमंत्री साहेब ने आवेदन पत्र सुप्रत करू। बीजू के जो बनाव बने एम समाधान की कोई जोगवाई होती नहीं। एट्रोसिटी एक्ट 1989 के 1955 सत जज द्वारा वकीलों द्वारा जयरे बोर्ड पर आए केस तरह एवं कहम ते बार चर्चा कर लो हकीकत में कायदा की विरुद्ध छे छता आ प्रक्रियाओ न्यायतंत्र द्वारा कर स्थानिक लेवले दबाण कर कायदा में बारीओ के सींदा पाड़ मन फावे लखाण करिए कह एम सुधारा करिए कह एट बधा प्रयत्न सरकार पोतेज करती हो ना थाय व्यवस्थित न्याय मे अनुसूचित जाति जनजाति महिलाओं एट गुजरात सरकार शिक्षण विभागे शिक्षण स्तर ऊंचो लावा कमर कसी छे। दर वर्षे शाला प्रवेशोत्सव और गुणोत्सव जेवा कार्यक्रमों योजती सरकार द्वारा टूंक समय में फरी गुणोत्सव योजनार छे। त्यारे गुणोत्सव सिवायना समयगाळा में नियमित रीते शालाओनी मुलाकात लेवा शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमाए दरेक गामनी शाला में शैक्षणिक हेतु थी गामना आचार्य सरपंच अने अग्रणी शाला व्यवस्थापन समिति बनावामां आवी छे अने दरेक शिक्षणाधिकारीनी अवारनवार जुदा जुदा गामोनी मुलाकात लई शिक्षण उत्कर्षमां रस धरावता लोको साथे बैठक योजवा सूचन आपवामां आव्युं छे जेनाथी कोई शाळामां कंई कचास होय तो सुधारवानी तक मळशे अने सारी प्रवृत्तिने प्रोत्साहन करी शकाशे। समाचारमां समजशे फरी एक વિરામનો। शू शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पैजामा कुर्ता बेचिस धोती कुर्ता के लिए नवलिका डिजाइन वर्क कलेक्शन नवली शूटिंग शोल्डिंग पिपला से पाटन। क्या रंग जमाना क्या धुन मचाना अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद दिनेश दिग्जाम रेमन शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन। मऊचर इलेक्ट्रॉनिक्स वाला राजू भाई नो नव साहस रिया इलेक्ट्रॉनिक्स जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD LED 3D TV AC एयर कूलर घर घंटी वॉशिंग मशीन फ्रीज मर्शे कोई पण वस्तु खरीदता पहला भावनी खात्री करवा विनंती। रिया इलेक्ट्रॉनिक्स A55 किलाचंद शॉपिंग सेंटर पाटण। पतिए मानी तो सबवे जानी घूंघटनी साड़ी जेने सबवे वखाणी। अनेक वैरायटीज में साड़ी अने ड्रेस मटेरियल्स फैशन जगत नु नवो नजराणो घूंघाई घाई। आजे ज पधारो खात्री करवा सवाल साड़ी पसंद नु छे। ઘોંઘટ દોશીવટ બજાર પાટણ 221544 અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ ક્રોકરી ટીવી અને ફ્રીજના કવર ખુરશી ઘડિયાળ કાચની બરણી પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા ડોલ ટોકર ડસ્ટબિન વોટર જગ રકાબી નોનસ્ટિક આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે તો આજે જ મુલાકાત લો। अवध प्लास्टिक सेल ओम कॉम्प्लेक्स ना भोरा मा रस संगम नी सामे बाजार रोड पाटण। हिमालय की जीवन दायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट दंत कांति हर्बल साबुन शैम्पू वॉशिंग पाउडर डिटर्जेंट केक पतंजलि नमक आरोग्य आटा सरसों का तेल आरोग्य मसाले आंवला व एलोवेरा जूस एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी से हटी हुए लोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी रोड भैरव में पूर्ण जंक्शन के सामने स्टेशन रोड पाटन।
हर्षराज हार्ट केयर हॉस्पिटल, डॉक्टर प्रवीण टी पटेल मंडलोकवाड़ा, पाटन जिला ना प्रथम क्वालिफाइड हृदय रोग निष्णात हर्षराज हार्ट केयर हॉस्पिटल में उपलब्ध सुविधाओं जेवी के आईसीसीयू, इको कार्डियोग्राफी, वेंटिलेटर, टीएमटी कार्डियक मॉनिटर, डिफिब्रिलेटर तेमज पेसमेकर जेवा अत्याधुनिक मशीन थी हृदय ने लगता तमाम रोगों की सारवार, डायबिटीज, फेफसा ने लगता रोगों, लकवो, पॉइजन, सर्पदंश जेवा दर्दियों ने 24 कलाक सारवार उपलब्ध छे अने ओपीडी नी सगवड़ो खरीज। स्थल हर्षराज हार्ट केयर हॉस्पिटल, डॉक्टर प्रवीण टी पटेल, सुभद्रा नगर, स्टेशन रोड, पाटण। निश्वा सेल्स एंड सर्विस, आपनी सेवा में गैस, गीजर, आरओ प्लांट, घर घंटी, सगड़ी अने पानी नी मोटर ना व्याजबी भावे वेचाण तेमज रिपेरिंग करनार, तेमज नवा तथा जूना मकान में एसएस गैस फिटिंग, समाजनी वाड़ी, पार्टी प्लॉट तेमज होटलों में हाई प्रेशर फिटिंग करी आपनार। स्थल जी 28 तिरुपति प्लाजा, वेराई चकला, संगीत सावानी पाछळ, पाटण। शुभम फैमिली डेंटल क्लिनिक, जहाँ डॉक्टर अंकित पंचाल द्वारा अत्याधुनिक उपकरणों थी सचोट निदान तेमज सारवार मळशे, जेवी के डाघा वाला दांत ने सफेद करवा, दरेक प्रकार ना चोकठा, वाका चुका दांत नी सारवार तेमज पेढ़ानी सर्जरी, दांतना मूळियानी सारवार एटले के रूट केनाल तेमज दांत पर डायमंड लगावी आपवामां आवशे अने हां, दर शनिवारे मफत चेकअप। शुभम फैमिली डेंटल क्लिनिक, F2 तिरुपति प्लाजा, वेराई चकला, पाटण। विराम बाद आपનું સ્વાગત છે। પાટણ શહેરમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે જામતી જાય છે ત્યારે તસ્કરો પણ આ ઠંડીનો લાભ લઈ પોતાના કર્તવ્ય બતાવવા આળસ મળીને ઉભા થયા હોય તેમ નાની મોટી ચોરીને અંજામ આપી રહ્યા છે। તો બીજી તરફ પ્રજાની રક્ષા કરતા અને સુરક્ષા સેતુની મોટી વાતો કરતું પોલીસ તંત્રનો વિભાગ જ આજે નિષ્ફળ ચોરીનો ભોગ બન્યો હોય તેવો કિસ્સો આજે સામે આવ્યો છે। શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ સબજેલ ખાતે ગત રાત્રે કોઈ હરામખોરી સામે સબજેલનો કોડ તોડી તેમાં પ્રવેશ કરી સબજેલના બેરેક તેમજ અન્ય વિભાગમાં પડેલ કોમ્પ્યુટરના પ્રિન્ટર અને કોમ્પ્યુટરના સામાનને વેરવિખેર કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો ત્યારે અંગેની જાણ વહેલી સવારે તંત્રને થતા કેટલાક અધિકારીઓ સબજેલ ખાતે દોડી આવ્યા હતા, પરંતુ કોઈ માલમત્તાની ચોરી ન થઈ હોવાનું જણાઈ આવતા તેઓએ આ મામલાને અહીંયા જ રફેદફે કરી નાખ્યો હતો। આજના યુવાન વિદ્યાર્થીઓમાં સંગીત અને ડાન્સ કલા પ્રવૃત્તિ પ્રત્યે લગાવ થાય તે માટે વિવિધ શૈક્ષણિક સંકુલો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આવા કાર્યક્રમો કરાતા હોય છે ત્યારે આજે પાટણ વિરાય ચકલા સ્થિત મેક પ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે આવેલા એસએલબી પરિવારના પ્રિન્સ ડાન્સ એકેડેમી ખાતે રોયલ ગ્રુપ દ્વારા ગતરોજ છોટે ઉસ્તાદ બડે ઉસ્તાદના ઓડિશન ડાન્સ પ્રોગ્રામ યોજાઈ ગયો। આ ઓડિશનમાં 80 સ્પર્ધકોએ ભાગ લીધો હતો ત્યારે વિવિધ નવીન હિન્દી ફિલ્મોના ગીતો પર સ્પર્ધકોએ પોતાની આગવી કળા પ્રદર્શિત કરી સુંદર ડાન્સોની આબેહૂબ રજૂઆતો કરી હતી।
ડાયરા કાર્યક્રમને નિહાળી મહેમાનો મંત્રમુગ્ધ થયા હતા. આ પ્રસંગે હરેશભાઈ મોદી, અમિત પટેલ, રોહિત પટેલ તેમજ દાન સ્પર્ધાના નિર્ણાયકો સહિત સ્પર્ધકો અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાપ્યો છે એ લપેટ જેવા શોરબકોરનો ઉમંગ ઉત્સાહ એટલે ઉત્તરાયણ પર્વ ધીમે ધીમે નજીક આવતો જાય છે. તેમ તેમ આ પર્વને મનાવવા નાના ભૂલકાઓથી માંડીને યુવાન યુવતીઓ અને વડીલોમાં થનગનાટ વાગતો જાય છે. ત્યારે આ પતંગ ઉત્સવ પાછળ પતંગનો વ્યવસાય કરતા અને પતંગને આબેહૂબ કલાકારીગરીથી કંડારતા પતંગ બનાવનારાઓનો ફાળો પણ અગ્રેસર હોય છે. ત્યારે આ પતંગ ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા પરિવારનો એક વિશેષ અહેવાલ રજૂ કરી રહ્યા છીએ. મહાપર્વની આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના રસણીયાવાડા વિસ્તારમાં રહેતા અને છેલ્લા 30 વર્ષથી પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા રંગરેજ મુસ્તાકભાઈ પતંગવાળા તારીખ 1 જાન્યુઆરીથી વિવિધ પ્રકારના પતંગો બનાવવામાં વ્યસ્ત બની જાય છે. આ વ્યવસાયની સાથે તેમનો તમામ પરિવાર પણ સંકળાયેલો છે. આ ઉપરાંત તેમના ગૃહ વ્યવસાય થકી આશરે 30-40 મહિલાઓ અને 10 પુરુષોને રોજીરોટી મળી રહે છે. વચ્ચે સગાવ્યું છે ને આ પતંગ છે ને આ ગૃહ ઉદ્યોગ છે. લગભગ કેટલી મહિલાઓ કામ પણ કરે છે. અમુક જે પીવીસી છે, મેટલ છે, આજે રિજેક્ટ માલ ત્યાં ફેક્ટરીમાં અમે લાવીએ છીએ. તેની ઉપરથી અમે આનો માલ કાપી મજૂરી કરી અમે બનાવીએ છીએ. અમારે બહુ મહેનત બહુ છે. આ રીતે અમે કામ કરીએ છીએ. મુસ્તાકભાઈ પતંગવાળા એક દિવસમાં વિવિધ પ્રકારના આશરે 5000 પતંગો બનાવે છે, જેમાં પ્લાસ્ટિક, પેપર, કાગળ અને અન્ય ચીજ વસ્તુઓ મળી તેઓ વિવિધ ડિઝાઇનવાળા પતંગો બનાવી રહ્યા છે, જે આપ નજરે નિહાળી શકો છો. પાટણની પતંગ આ પીવીસીમાં છે ને, ગુજરાતની અંદર પાટણની પતંગ બહુ પ્રખ્યાત છે. તમે અમદાવાદ જાઓ, નડિયાદ જાઓ, સુરત જાઓ, જે પાટણની જે પતંગ જે બને છે હાલમાં કંઈ પણ, એ પાટણની પતંગ બહુ પ્રખ્યાત છે. વિવિધમાં નામ છે એનું. કંઈ પણ જાઓ કે પાટણની પતંગ છે એટલે કસ્ટમ પણ લઈ જાય. રોજની કેટલી પતંગ બને? રોજની પતંગ 4-5 હજાર બની જાય છે ડેલી. આ પતંગ બનાવવા માટે મુસ્તાકભાઈના જણાવ્યા અનુસાર પેપરનો કાચો માલ અમદાવાદ, સુરત અને મુંબઈથી સમગ્ર ઉત્તર ગુજરાત અને પાટણમાં સપ્લાય થાય છે. તેમજ પતંગની કમાન અને ઢડ્ડામાં વપરાતી વાંસની સળીઓના વાંસ આસામ થઈ કલકત્તા અને ત્યારબાદ ગુજરાતમાં આવે છે. ત્યારે આ મટીરિયલ અંગે પણ તેઓ સ્કાયનીઝને વધુ વિગતો આપી હતી. માલની બહુ અછત છે, આખા ગુજરાતમાં જો આખી માલની બહુ અછત છે, માલ મળતો નથી. અમને આ જે વાંસની સળી આસામથી આવે છે, કલકત્તાથી, એ ત્યાંથી ડાયરેક્ટ વાંસ આ સળી આવતી નથી એટલે આખા માલની બહુ તકલીફ છે, જબરદસ્ત તકલીફ છે. તેઓના જણાવ્યા અનુસાર ગત વર્ષ કરતા આ વર્ષે કાચા માલમાં 40% વધારો નોંધવા પામ્યો છે અને તેની સામે માલની ભારે અછત વર્તાઈ રહી છે. પતંગના ગૃહ વ્યવસાય સાથે સંકળાયેલા આ રંગરેશ પરિવારના MF ચિલ, ટુક્કલ, મુચ્છેદાર તેમજ નરેન્દ્ર મોદીના પોસ્ટરવાળા પતંગો સહિત ક્રિકેટરો અને હિન્દી ગુજરાતી ફિલ્મોના હીરો હિરોઈનના ફોટાવાળા પતંગો પણ તેઓ બનાવી રહ્યા છે. પાટણમાં પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલ આ પરિવારને જિલ્લા રોજગાર કેન્દ્રના અધિકારીઓ દ્વારા જો પ્રોત્સાહન અને સહાય મળે તો પાટણનો પતંગ ઉદ્યોગ સમગ્ર ગુજરાતમાં કાઠું કાઢી શકે તો નવાઈ નહીં અને તેના થકી અનેક પરિવારો અને નિસહાય મહિલાઓને રોજગારી મળી શકે તેમ છે. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સાંતલપુર પંથકમાં વહીવટી તંત્રે અગરિયાઓની જાણ બહાર નર્મદાનું પાણી છોડતા મીઠા ઉદ્યોગને થયું લાખોનું નુકસાન. અગરિયા હિતરક્ષક સમિતિએ પાણી ન છોડવા તંત્ર સમક્ષ કરી હતી રજૂઆત. કલેક્ટરના આદેશને ગોળીને પી જતા નર્મદા નિગમના અધિકારીઓ. પાટણના ઢોરવાડામાં પાલિકા તંત્રની નિષ્કાળજીને કારણે 12 ગાયોની હાલત બની દયનીય.
ઢોરણા માલિકો પાલિકા તંત્રને લીધી અવળે હાથે પાટીપા દરવાજાના ઢોરવાડામાં ઘાસ કે પાણીની સુવિધા ઉપલબ્ધ ન કરાતા ઢોરોના માલિકોમાં જોવા મળ્યો રોષ અને પાટણમાં પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવાર દ્વારા રોજના બનાવે છે 5000 પતંગો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પતંગ બને છે પાટણમાં તો જિલ્લા રોજગાર કેન્દ્રના અધિકારીઓ દ્વારા વ્યવસાયને પ્રોત્સાહન મળે તો આવા લોકોને મળી રહે રોજગારી તો આ તાજ નમસ્કાર